આ કરજણના યુવાનોને પૂછો, દિગંબર મહાત્માને વિહારમાં લેવા ગયા, ઉલટા રસ્તે ચડી ગયા. અમારા યુવાનોને ખબર પડી, યુવાનો ગયા મહાત્માને કરજણ સુધી લઈ આવ્યા, એમના ઉપાશ્રયમાં મૂક્યા, અને ઉપાશ્રયમાં એમનો સંઘ જયારે ભેગો થયો ત્યારે એ મહાત્માએ, દિગંબર મહાત્માએ શ્વેતાંબર યુવાનોની પેટ ભરીને પ્રશંસા તો કરી, સાથે કીધું ઇનકે જૈસા વિહાર સેવા ગ્રુપ તુમ્હારે યુવાનો મેં ભી શરૂ હોના ચાહીએ. એક શ્વેતાંબરનો વિહાર જોઈ દિગંબરોમાં પણ કઈક જગ્યાએ વિહાર કરાવતા થઈ ગયા. આ સૌથી મોટી આપણી જીત છે કે આપણે તો કરીએ, બીજાઓને કરાવીએ. અહીંયા ક્યારેય અમે ગચ્છના ભેદ નથી રાખ્યા, ફિરકાના જ નથી રાખ્યા, તો અમે ગચ્છ ભેદ ક્યાંથી આવે કે અમે તો તપાગચ્છને જ કરાવીએ, અંચલગચ્છ પાયચનગચ્છ ખડતરગચ્છ નહીં રે, અમે બધાને કરાવીએ. હમણાં જ મને એક સમાચાર મળ્યા, પાર્લાનો એક યુવાન સાંતાક્રુઝ કોઈ કામ માટે ગયો, સાધ્વીજી ભગવાનને પુસ્તક આપવા, અચલગચ્છના એ સાધ્વીજી હતા. સાધ્વીજીએ પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? પાર્લાથી આવું છું. અને છોકરો હોશિયાર નીકળ્યો, એને કીધું વિહાર સેવા ગ્રુપમાંથી આવું છું. આઈડેન્ટિટી, આ મારી બ્રાન્ડ આઈડેન્ટિટી. અને જેવું એને સાધ્વીજી મહારાજને કીધું ને, હું પાર્લાથી કહી શકતો હતો, એને બીએસજી નું નામ ના, વિહાર સેવા ગ્રુપ. અને જ્યાં એ સાધ્વીજીએ સાંભળ્યું, સંઘને બોલાવ્યો, આવો ભાઈ આવો, અહીંયા આવો, આ ભાઈનું બહુમાન કરો, આ ભાઈનું બહુમાન કરો. આજના કાળની અંદર એક યુવાન જયારે શોધ્યો નથી જડતો, ત્યારે આ વિહાર સેવા ગ્રુપના યુવાનો મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી પાલિતાના સુધી અમને વિહાર કરાવે છે, એનું બહુમાન કરો, વિચાર કરો. સંઘ પૂજન કર્યું, આજો ચિઠ્ઠી છે, અત્યારે જ મારી પાસે આવીશ. એમાં ભાઈ લખે છે, ઓલા ભાઈને કીધું કે એમનું બહુમાન સંઘ પૂજન કરો. સંઘ પૂજન થયું અને સામેથી મારા સાહેબે કીધું, ભાઈ બીજું હું તો કઈ નહીં કરી શકું, હું તમને આશીર્વાદ આપું. સાધ્વીજીએ એના માથા પર વાસક્ષેપ કર્યો. વાસક્ષેપની વાત અત્યારે બાજુ પર મૂકો, પણ મારે એમ કેવું, આ સાધ્વીજીમાં કેવી સંવેદના હશે કે અમારા માટે આ યુવાનો આટલું કરે, એ યુવાન માટે અમે કેમ કરીએ, કેમ કાંઈ ન કરીએ. એક પ્રસંગ કહું, શું સંવેદના હોય તમારામાં છે અમારા માટે, તો અમારામાં કંઈ તમારા માટે ઓછી નથી. 2017ના ડિસેમ્બરમાં કલીકુંડની અંદર શિબિર હતી, એલર્ટ ગ્રુપ. દર વર્ષે એલર્ટ ગ્રુપની શિબિરમાં પેટલાદનું ગ્રુપ ઘણી બધી વ્યવસ્થા સંભાળતું હોય છે, તમને ખબર છે. અને જાણીને આપણને આનંદ થાય છે કે જેટલા એલર્ટ ગ્રુપ છે એમાંના ઘણા બધા ગ્રુપો અત્યારે વીઆર સેવામાં કનેક્ટેડ છે. ઓલરેડી કલ્પેશભાઈએ તપોવનની શિબિરમાં ડિક્લેર કરી દીધું હતું, એલર્ટ ગ્રુપની જે ઘણી બધી એક્ટિવિટી છે એમાંની એક એક્ટિવિટી હવે વિહાર સેવાની ઉઠાવી લેવાની, અને ઘણા બધા ગ્રુપોએ ઉઠાવી લીધી છે. બહુ આનંદનો વિષય છે. બંને ગ્રુપ, બંને સંસ્થા એકબીજાની સખી કહેવાય. આના કામ આ કરે, આના કામ આ કરે. ડિસેમ્બર વિહારની ફૂલ સિઝન, બરાબર ને ભાઈ? શિયાળામાં વધારે વિયાર આવે કે ઉનાળામાં આવે, તમને પૂછું. વિયાર કરવાની સીઝન છે, તમારા માટે મેથી પાક, સાલમ પાક, અડદિયા પાક ખાવાની સીઝન, તો જ પચે આ ખાધેલા. આ બીમારી નથી આવતી ને, મા બોધીને ધન્યવાદ આપો. નહીંતર અડદિયા પાક ને બધા ફૂટી નીકળે એવા છે. આ સાંજે ઝાપટો ને સવારે વિયાર કરો.